FY23ના છેલ્લા કારોબારી દિવસે ગ્લોબલ સંકેતો પોઝિટિવ, એસએક્સ નિફ્ટીમાં મામૂલી ઉછાળો, યુએસ ફ્યુચરમાં 5% તેજી, તો છેલ્લા બે દિવસમાં ડાઉ 464 પોઈન્ટ વધ્યા તો નેસ્ડેકમાં 400 પોઈન્ટની તેજી. જોબલેસ ક્લેમના આંકડાથી ફેડના નિર્ણયમાં નરમાસની આશાથી આવ્યો જોશ. ઇરાકથી સપ્લાયથી ચિંતાથી ક્રૂડમાં તેજી યથાવત, ક્રૂડ $79 પાર, બીજી તરફ સોનું $2000 પર સ્થિર. ડિફેન્સ સેક્ટરમાં સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન આપવા સરકારે લીધું મોટું પગલું. BDL, BEL, GRSC સહિત 6 કંપનીઓ સાથે લગભગ 36 કરોડનો કર્યો કરાર. આવતીકાલથી લાગુ થશે નેચરલ ગેસની નવી કિંમતો. આજે સાંજ સુધી નિર્ણય આવે તેવી શક્યતા. ટાઇટન્સ ફર્ટિલાઇઝર્સ અને સિટી ગેસ કંપનીઓ પર રહેશે ખાસ નજર. એક્સપોર્ટ માટે આજે મહત્વનો દિવસ. આગામી 5 વર્ષ માટે વિદેશી વ્યાપાર નીતિઓની ઘોષણા કરશે ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ. 10:15 વાગે થશે પ્રેસ કોન્ફરન્સ. માર્કેટ રેગ્યુલેટર સેબીનો મોટો નિર્ણય. PE ફંડ્સ પર લઈ શકશે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની મોટી હિસ્સેદારી. સાથે લિસ્ટેડ કંપનીઓને નહીં રહેશે કોઈ સ્થાનીય બોર્ડ મેમ્બર. કંપનીઓએ બોર્ડ બેઠક પહેલા 1.5 કલાકમાં જ આપવી પડશે નિર્ણયની જાણકારી. અને આજથી શરૂ થશે ક્રિકેટ મહાકુંભ. IPL 2023 ચેન્નઈ સુપર કિંગ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચથી થશે ટુર્નામેન્ટની શરૂઆત.